अबोला जीवो मुंगा जीवो के खरखर एमनी सेवा माटे कोई पासे टाइम नथी आधुनिक समय में त्यारे सरकारी शिक्षक तरीके फरज बजावे छे अने खूब सरस सेवाकीय क्षेत्र सारू एवं आगू नाम धरावे छे एवा एनिमल लवर्स चैरिटेबल ट्रस्ट ना स्थापक अशोकभाई भट्ट अपनी वच्चे उपस्थित छे जोरदार ताड़ियोथी आपणे एमनुं अभिवादन करिए अने भीमसिंहभाई गर्वने विनंती करिए के पुरुषार्थ एज्युकेशन ट्रस्ट द्वारा जुदा जुदा एवोर्ड्स आपवामां आवे छे शिक्षण रत्न सेवा रत्न एमां आजे आपणे अशोकभाई भट्टने सेवा रत्न एवोर्ड थी सम्मानित करवा जई रह्या छे जोरदार ताड़ियोथी वधावीए अशोकभाई भट्ट नानी उमरे एम कहेवाय के नाना नाना पक्षीओथी माँडी झेरी साप होय एमने रेस्क्यू करवा एमने प्रॉपर योग्य रीते पकड़ी अने एनी साप प्रत्ये जे अंधश्रद्धाओ छे ए दूर करी सौ प्रथम आपणे साल उधारी एमनुं सम्मान करशुं अने पछी सेवा रत्न एवोर्ड आपणे एमने एनायत करशुं आपणे जोरदार ताड़ियोथी વધારીએ અશોકભાઈ ભટ્ટને અને મોરના ઈંડા ચિતરવા ન પડે મિત્રો એમના પિતાશ્રી રમેશભાઈ ભટ્ટ એ પણ ખૂબ જ સેવા કાર્ય કરી રહ્યા છે ત્યારે અશોકભાઈ પણ એમના રસ્તે જ આજે ખૂબ સરસ રીતે સેવા રત્ન એવોર્ડથી જોરદાર તાળીઓથી વધાવીએ ભીમસિંહભાઈના હસ્તે અશોકભાઈ ભટ્ટને સેવા રત્નથી આપણે અભિવાદન કરી રહ્યા છે અશોકભાઈ વિશે થોડી વાત કરીએ તો ઘણી બધી સંસ્થાઓમાં સ્કૂલોમાં સ્નેક અવેરનેસ કાર્યક્રમ કરે છે દાતાઓના મદદથી અબોલા જીવો જે છે અનાથ ગાયું છે ભેંસું છે બળદ છે આખલાઓ છે એમને નેણ નાખવાનું કામ કરે છે કોઈ પણ ગાય હોય કૂતરા હોય અબોલા તમામ જીવો હોય એમને કોઈ પણ પ્રકારની બીમારી હોય તો 24 કલાક અશોકભાઈ અને એમની ટીમ એનિમલ્સ લવર્સની ટીમ ગમે ત્યારે રાતના 11 વાગે પણ જોઈએ તો એ સેવા ક્ષેત્રે હાજર હોય છે ત્યારે અમને એમનું સન્માન કરતા હર્ષની લાગણી અનુભવીએ છીએ આભાર વ્યક્ત કરીએ છીએ થેન્ક યુ સો મચ ભીમસિંહભાઈ થેન્ક યુ ત્યારબાદ અશોકભાઈની પાંખો સ્વરૂપે જે એમના મિત્રો છે એ પણ અશોકભાઈ જેટલું જ કામ કરે છે તો એમને પણ અભિવાદન કરવું એ પણ એટલું જ આવશ્યક છે ત્યારે જુવાનસિંહભાઈ ગૌવંશ સેવા સારવાર ક્ષેત્રે ગૌશાળાએ ગૌશાળાની કોઈ પણ તમામ પ્રવૃત્તિઓમાં આગળ હોય છે કોઈ પણ ગાયોને ઘોસોને પહોંચાડવાની હોય તો એમાં પણ આગળ હોય છે અને લંપીગ્રસ્ત ગાયોમાં ખૂબ જ એમ કહેવાય કે મહત્વની ભૂમિકા ભજવી છે એવા જુવાનસિંહભાઈ જાડેજા જોરદાર આપણે એમના અભિવાદનને તાળીઓ વધારીએ મિત્રો ત્યારબાદ આપણે જોરદાર તાળીઓથી ભરતભાઈ વડોદરાનું અભિવાદન કરીએ એમને મોમેન્ટો અર્પણ થઈ ગયું છે આ જ રીતે સેવાકીય પ્રવૃત્તિમાં ખૂબ આગળ વધો બીજાને પ્રેરણા આપો સમીરભાઈ ઉલણકર એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટની દરેક સેવાકીય પ્રવૃત્તિ અને ખાસ કરીને જનજાગૃતિ માટે સેવાકીય પ્રવૃત્તિના ફોટોગ્રાફ્સ કે વિડીયોની કામગીરી સંભાળી રહ્યા છે આજે વ્યસ્ત જીવનમાંથી સમય કાઢવો એ ખૂબ અઘરી વાત છે જોડા તાળીઓથી વધારીએ આપણે અભિવાદનને મિત્રો તાળીઓ ઓછી પડે છે આપણું સૌભાગ્ય છે કે આ સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયેલા વ્યક્તિઓનું સન્માન કરવાનો મોકો આજે એના વિચાર ભીમસિંહભાઈને આવ્યો એમને પણ અભિવાદન કરીએ છીએ અબોલ જીવોની દરેક સેવાકીય પ્રવૃત્તિમાં ખાસ કરીને નદી કુવા કે વાવમાં પડેલા અબોલ જીવોને રેસ્ક્યુ કરવામાં માહિર છે એવા લાલુભાઈ કારાવદરા જોરદાર તાળીઓથી વધાવીએ આપણે લાલુભાઈ કારાવદરાનું સન્માન થઈ રહ્યું છે એમનું અભિવાદન થઈ રહ્યું છે થેન્ક યુ સો મચ ત્યારબાદ રણજીત પરાની વૃંદાવન ગૌશાળામાં પોતાનું લોહી રેડી અને ગૌવંશોની સાર સંભાળ અને સારવારની કામગીરી કરી રહ્યા છે બિનવારસુ ગૌવંશોની સેવા સારવાર માટે ગમે ત્યારે ખડે પગે હોય છે એવા સંજયભાઈ અગ્રાવત સાગરભાઈ જોરદાર તાળીઓથી આપણે એમના અભિવાદનને વધાવીએ મોમેન્ટો દ્વારા એમનું અભિવાદન થઈ રહ્યું છે આપણી વચ્ચે સીઆરસી અશોકભાઈ કણજ છે એમને વિનંતી કરીએ ડૉક્ટર શિવમ વિસાવાડિયા એમને સાળ અર્પણ કરી મોમેન્ટો અર્પણ કરી એમનું અભિવાદન કરી આ જ રીતે સેવાકીય પ્રવૃત્તિમાં ખૂબ આગળ વધો ભાણવડ તાલુકામાં ઉપરોક્ત જે છે જે આપણે નામ બોલ્યા એ તમામ
खड़े पगे 24 कलाक सेवा की प्रवृत्ति में छे। जोरदार आपणे सीआरसी अशोक भाई ना हस्ते डॉक्टर शिवम भाई नु सम्मान थई रह्यु छे। जोरदार तालियों थी वधावीए। थैंक यू सो मच। त्यार बाद हुं रवि भाई सिलो ने विनंती करीश के डॉक्टर पीठिया परेश भाई ए पण आ एनिमल लवर्स ग्रुप चैरिटेबल साथे एटला संकळायेला छे अने જીવ દયા પ્રેમો દ્વારા થતી સેવાકીય પ્રવૃત્તિમાં સહારવા માટે 24 કલાક 24/7 એ વિના મૂલ્યે ખડે પગે એ સેવા કરી રહ્યા છે ડૉક્ટર પીઠિયા સાહેબનું આપણે સન્માન શિક્ષક શ્રી રવિભાઈના હસ્તે થઈ રહ્યું છે। જોરદાર તાળીઓથી આપણે અભિવાદનને વધાવીએ। રજા હોય, તહેવાર હોય, ગમે તેવો સમય હોય ત્યારે આ ડોક્ટર મિત્રો અબોલા જીવો છે એમની સેવા માટે અવિરત ખડે પગે હોય છે। હરીશભાઈ મોફાડિયા ગૌ વંશોની સેવા સારવાર, ખાસ કદાવર જે ગૌ વંશો હોય છે એમની સારવાર અર્થે એમને પકડવા માટે એમાં ખૂબ જ માહિર છે એવા હરીશભાઈ મોફાડિયાનું સન્માન આપણે ગોજિયા સાહેબના હસ્તે કહીએ। મિત્રો આ ટીમ માટે જોરદાર તાળીયા થઈ જાય। આ સમગ્ર ટીમ ભાણવડ તાલુકાની આજુબાજુમાં ઇવન બીજે ક્યાંય પણ જરૂર પડે તો સેવા માટે એ ખડે પગે 24 કલાક છે। ફોગો જોરદાર તાળીયા થઈ જાય મિત્રો। પક્ષી હોય, અબોલ જીવ હોય એને બહાર લઈ આવવા માટે આખી ટીમને, પુરુષાર્થ પરિવાર વતી અને સમગ્ર ભાણવડ વતી આપણે એમને ખૂબ ખૂબ આભાર માનીએ અને સાથે સાથે એ પણ કહીએ કે અમારા જેવી પણ તમારે ક્યાંય જરૂરિયાત હોય, એમને તો જરૂરિયાત ન હોય પણ ક્યાંક ને ક્યાંક જે કંઈ આર્થિક છે કે કોઈ એવો સહયોગ જરૂર હોય ત્યારે આપણે એમની સાથે છીએ, ભાણવડવાસીઓ સાથે છીએ એટલે ખરેખર ખૂબ ખૂબ અભિનંદન એ આખી એ ટીમ દ્વારા અમારી આ જે અબોલ જીવોની જે સેવાકીય પ્રવૃત્તિ છે। અમારી પ્રવૃત્તિની વાત કરીએ તો ટૂંકમાં જ ખાલી કહી શકાય કે માણસ સિવાયના કોઈ પણ એ જીવ છે, ટૂંકમાં કે માણસ સિવાયના કોઈ પણ જીવ છે એ કોઈ પણ પ્રકારની તકલીફમાં હોય ત્યારે અમારી સમગ્ર ટીમમાંથી કોઈ એકાદો બે સભ્ય બહાર હોય અથવા તો કાંઈ પણ કામમાં રોકાયેલા હોય તો ટીમમાંથી કોઈ પણ સભ્ય 24 કલાકમાં ગમે ત્યારે રાત્રે 2 વાગ્યે, 3 વાગ્યે કે 4 વાગ્યે એ ખડે પગે હોય છે। એટલે અમારી આ જે કંઈ અબોલ જીવોની સેવાકીય પ્રવૃત્તિ છે એમાં સ્થાનિક લોકોનો, જેમ હમણાં સાહેબે કીધું એવી રીતે, કે ખૂબ સાથ અને સહકાર મળે છે જેને કારણે આ બધી સેવાકીય પ્રવૃત્તિ કરીએ છીએ અને અહીંયા આવ્યા છીએ ત્યારે આશીર્વાદ સ્વરૂપે હું સૌ વડીલો પાસે એટલી જ આશા રાખું કે આશીર્વાદ અમારા ઉપર કાયમ આપના વૈશારીએ કે અમે આવી અબોલ જીવોની સેવાકીય જે પ્રવૃત્તિ કરીએ છીએ એ કરવા માટે અમે સક્ષમ રહીએ શારીરિક માનસિક દરેક રીતે અને કાયમ ને કાયમ અમારા વિચારો છે તે આવા જ રહીએ અને અમે આવી પ્રવૃત્તિમાં આગળ વધતા રહીએ એવા આશીર્વાદ એ ઈચ્છું છું। આભાર।